વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલ કચ્છીપુરા ખાતે કેમિકલયુક્ત પાણીના સંપર્કમાં આવવાથી અસંખ્ય ઊંટો મોતને ભેટ્યા છે વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલ કચ્છીપુરા ખાતે એક સાથે ત્રીસ જેટલા ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે એક બાદ એક ઊંટોએ દમ તોડતા પશુપાલકને લાખોનું નુકસાન થવા પામ્યું છે

ચાંચવેલ ગામની ખુલ્લામાં કેમિકલ ઢોળાયેલું હતું જે કેમિકલ પાણી પીવાથી તેમજ કેમિકલવાળા પાણીમાં આ લોટવાથી ભેટ્યા છે માલધારી રહેમાનભાઈએ જણાવ્યું હતું કે આ કેમિકલ ઓએનજીસીની લાઇનમાંથી લીકેજ થયું છે જેના કારણે મારા ત્રીસ જેટલા ઊંટ મોતને ભેટ્યા છે અંદાજીત પંદર લાખથી વધુનું નુકસાન થતા માલધારી રહેમાનભાઈના માથે આપ તૂટી પડ્યું છે હજી પણ કેટલાક ઊંટ જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે જેને સમયસર સારવાર મળી જાય તો તેઓને બચાવી શકાય તેમ છે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે બપોરે બે વાગ્યે ઘટના બની હતી જેની જાણ માલધારી રહેમાનભાઈએ ચાંચવેલ ગામના સરપંચને કરી હતી પરંતુ વહીવટી તંત્ર ત્યાં સુધી પહોંચી શક્યું ન હતું ચાંચવેલ ગામના સરપંચ સાથેની ટેલિફોનિક વાતચીતમાં સરપંચે જણાવ્યું હતું કે બનાવની જાણ મને મોડી સાંજે કરવામાં આવી હતી અને એક્ઝેક્ટ લોકેશન ખબર ન હોવાને કારણે તેઓએ તંત્રને જાણ કરી ન હતી ત્યારબાદ તપાસ કર્યા બાદ લોકેશનની જાણ થતાં આજે સવારે એટલે કે બાવીસમી મેના રોજ વાગરા મામલતદારને બનાવ અંગે જાણ કરી હતી ગઈકાલથી જીવન મરણ વચ્ચે કેટલાક ઊંટ સારવાર નિરાહ જોઈ રહ્યા છે જો સમયસર સારવાર મળી જાય તો ઊંટોને બચાવી શકાય તેમ છે આપણે સાહેબ હું માલધારી છું મારો માલનો ધંધો છે રહેમાનભાઈ અલ્લા રખા જત મારું નામ છે અને મારા દાદા પણ અહીંયા ગુજરી ગયા મારા બાપ અહીંયા ગુજરી ગયા અને આજે અત્યારે છે આપણે સડસઠ વરસ મારી ઉંમર થઈ છે અમે અહીંના અહીં છે પણ આ જે બનાવ બન્યું તે ઊંજીસીના ઓઇલ તૂટવાના કારણથી આ અમારા ઊંટ મરી ગયા છે મારા ત્રીસથી પાંત્રીસ ઊંટ મારા મરી ગયા છે હજુ જે રહ્યા છે જીવતા તેમની જીવવાની કોઈ શક્યતા નથી જો ડૉક્ટરોની ટીમ આવી જશે ને દવા આપશે તો ઠીક નહીં તો બચવાની કોઈ શક્યતા નથી અને જે અમે આ કહીએ તે બધું સાચે સાચું છે અમે ઓનજીસીનું પણ વિરુદ્ધ કરવા માગતા નથી કેમ કે અમે ઓનજીસીની જોડે જીવતા હતા અહીંયા ઓનજીસી અમારા પછી આવેલી હતી અમે પહેલાં રહેલા છે છતાંય અમે ઓનજીસીનો કોઈ દિવસ વિરુદ્ધ નથી કર્યો પણ આ જે બાબત બનેલી છે તે હું કહું છું કે ભાઈ આ બાબત ઓંજી આ ઓઇલના કારણે બની ગયેલી છે હવે નુકસાન તો સાહેબ જે અત્યારે છે ને દસથી પંદર લાખ રૂપિયાનું મારું નુકસાન થઈ ગયું છે મારે દૂધ એક છાંટો પીવાનું રહ્યું નથી જે ઊંટડી રહી છે તેનું બચ્ચું મરી ગયું નથી જે બચું રહ્યું તેની માં મરી જાય છે દૂધ ક્યાંથી પીવું અમે દૂધ પર અમારું ગુજરાણ ચલાવતા હતા આ અમારી અમે ઊભા છે અમારી પાછળ જે ઓઇલ દેખાય છે અત્યારે તે ઓઇલની અંદર એ ઊંટ આરોટે તોય ઊંટ મરી જાય એની અંદર આરોટિયા ગરમીના લીધે અને બીજું ચબડકા મારીને પી ગયા અને હજુ છે તેને બચવાની કોઈ શક્યતા નથી ડૉક્ટરો આવીને એની કંઈ દવા આપે તો ભલે એને બચે નહીં એ છે